કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય ગુજરાતી કુહૂ. એમાં આપણે અગાઉના લેક્ચરો દરમિયાન પાઠ 1ના 3 ભાગ જોયા હતા. પાઠ 1 ખિસ્સામાં પહેલવાન, એના 3 ભાગ આપણે ભણ્યા, એનું લેસન કર્યું. તો આજે આપણે જોઈશું પાઠ 1નું ખિસ્સામાં પહેલવાન ભાગ 4. ભાગ 4 એમાં નંબર 19, પ્રવૃત્તિ નંબર 19, આપણે પ્રવૃત્તિ 18 સુધી દરેકે સરસ રીતે, સારી રીતે, સુંદર રીતે અક્ષરે ગુજરાતી વિષયના ચોપડામાં લેસન કર્યું છે. હવે આજે ભાગ 4માં પ્રવૃત્તિ નંબર 19 જોઈએ. તો તમે બધા વાલા વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો. ચલો જોઈએ પ્રવૃત્તિ નંબર 19 શું છે. જૂથમાં કામ કરો. જૂથમાં એટલે તમારા ફ્રેન્ડ સર્કલ સાથે મળીને, ફ્રેન્ડો ભાઈબંધો જોડે મળીને કામ કરવાનું છે. નીચેનામાંથી કોઈ પણ 3 વાક્ય પરથી સંવાદ બનાવો. એટલે કે આપણે નથી બનાવતા સંવાદ, એકબીજા જોડે વાતો કરીએ છીએ એ રીતે. અને વર્ગ સમક્ષ રજૂ કરો. આ વર્ગ સમક્ષ રજૂ કરવાની છે, પણ અત્યારે તો આપણા ક્લાસ ભરાતા નથી, તો આપણે જૂથમાં મળીએ છીએ ત્યારે આપણે એકબીજા સામે વાતો કરી લેવી. એ પહેલું વાક્ય શું છે? ઈયળનું લોહી ઠંડુ હોય છે. હવે હું તમારા જૂથમાંથી, તમે એમ કીધું ઈયળનું લોહી ઠંડુ હોય છે, તો પછી બીજો એક તમારો ફ્રેન્ડ એમ કે હે આવું હોય ઈયળનું લોહી ઠંડુ હતું હશે? કોઈ કેમ, મેં તો કોઈ દિવસ ઈયળનું લોહી જોયું નથી, કે ગરમ હોય કે ઠંડુ હોય, મને તો ઈયળના લોહી વિશે ખબર નહીં. એ રીતે તમે એકબીજા જોડે ડિસ્કસ કરી શકો છો ને, એ રીતે ડિસ્કસ એટલે સંવાદ કરો છો ને એ રીતે. પછી દેડકા શિયાળા ઉનાળામાં ઊંઘી જાય છે. લો આવી તો આપ તમને ખબર હતી. આપણે એમ કહીએ, આપણા બધા ફ્રેન્ડો ભેગા થયા હોય ને, આપણે એમ કહીએ કે જોયું, તમને ખબર છે કે દેડકાઓ હોય શિયાળા અને ઉનાળામાં સૂઈ જાય છે અને ચોમાસામાં જ માત્ર જાગતા હોય છે. લો આવી બધી તમને ખબર હતી. કોઈ ફ્રેન્ડ કે ના મને તો કંઈ ખબર નહોતી. આ રીતે તમે એકબીજા જોડે સંવાદ એટલે કે વાતો કરો. પછી આગળ છે ત્રીજું વાક્ય. વરુ એ કૂતરાના દાદા દાદી છે. વરુ તો તમે જોયું જ હશે, એ કૂતરું છે, આપણો કૂતરો, એના દાદા દાદી છે. લો હે ખબર હતી તમને? ના મને પણ ખબર નહોતી. તો આ રીતે આપણે એકબીજા જોડે ચર્ચા કરીએ. એક મોબાઈલ બનાવવા 1000 લિટર પાણી વપરાય. લો આ તો નવું વાક્ય આવી ગયું. તમે એમાં વાક્ય વાંચી અને તમારા ફ્રેન્ડ સર્કલમાં કહો કે તમને બધાને ખબર છે, જુઓ મારું નોલેજ કેટલું બધું છે. એમ તમે એમ કહેશો કે એક મોબાઈલ બનાવવા 1000 લિટર પાણી વપરાય છે. પછી તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ એમ કહેશે હે આવું હશે, મને તો કંઈ ખબર ન હતી, તને ખબર હતી? તો આપણે એ રીતે આ ચારે સંવાદા એટલે કે ચારે વાક્ય છે બરાબર, અને એ વાક્ય પરથી આપણે એકબીજા જોડે ચર્ચા કરીએ, વાતો કરીએ. નથી કરતા આપણે કંઈક મોબાઈલમાંથી જોઈએ અને કંઈક નવું વાક્ય કે નવો કોઈ કિસ્સો મળી જાય તો પછી આપણે આપણા ફ્રેન્ડ સર્કલ જોડે, જોક્સ મળ્યું હોય તો ફ્રેન્ડ સર્કલ જોડે કેવું આપણે એકબીજાની વાતો કરીએ છીએ. એ રીતે તમને ગમતા હોય એવા અહીં 3 વાક્ય લખજો. તમને અહીં ગમતા હોય એવા 3 વાક્ય લખજો જે તમને આવડતા હોય એ. ચલો હવે આપણે પ્રવૃત્તિ 20 જોઈએ. વિગત વાંચો અને તેના આધારે સૂચના મુજબ કામ કરો. આ જે આપેલી છે ને વિગત, આ જે ફકરો આપ્યો છે બરાબર, પરીક્ષા દરમિયાન આવા ફકરા પૂછાઈ શકે છે. તો ખાસ ધ્યાન રાખજો, હું તમને એક ફકરો લખતા શીખવાડીશ, તમને ખબર પડી જશે પછી કઈ રીતે આપણે કામ કરવાનું રહેશે. આવો ફકરો પૂછાય, એ ફકરાને વાંચવાનો, પછી એના પૂછ્યું હોય સવાલ પૂછાય તો સવાલના જવાબ આપવા, ખાલી જગ્યા પૂછાય તો ખાલી જગ્યા પૂરવાની, જોડકા આપ્યા હોય તો જોડકા કરવાના. તમને જે રીતે કંઈ આપ્યું હોય એ રીતે તમારે કરવાનું. તો ચલો આપણે ફકરો વાંચીએ શાંતિથી અને ધ્યાનથી આપણે જોઈએ છીએ. પરીક્ષા દરમિયાન આપણને ભૂલ પડે નહીં. ડાકણ એટલે તો ખબર છે ને, ભૂત. એ તો તમને ખબર હશે કે રિયલમાં તો કોઈએ જોયું ના હોય હકીકતમાં, પરંતુ ટીવીમાં, પિક્ચરમાં, સિરિયલમાં ભૂત વિશે તો બધાએ જોયું જ હશે. ડાકણ એટલું સાંભળતા જ જયા, મયુર અને ઋતુ ગભરાઈ ગયા. લો તમે પણ ભૂત નામ સાંભળો અથવા ભૂતની સિરિયલ જો, ભૂતનું પિક્ચર જો, તો 2-3 દિવસ સુધી અંધારાથી ડર લાગે કે નહીં. તો ડાકણ એવું બોલ્યું કોઈ એમના ફ્રેન્ડ સાથે તો જયા, મયુર અને ઋતુ ગભરાઈ ગયા. બીક તો બધાને જ લાગે છે. શિક્ષકે તેમને પોતાની પાસે બેસાડ્યા. પછી ટીચરે શું કર્યું? એમની પાસે બેસાડ્યા. આ ક્લાસમાં વાત ચાલી રહી છે. શું? આ ક્લાસરૂમમાં વાત ચાલી રહી છે. અને અંશુલે કહ્યું
જયા, મયુર અને ઋતુ તો ગભરાઈ ગયા ટીચરે એમની પાસે બેસાડ્યા. પછી અંશુલે કહ્યું, શું કહ્યું? કર હવે જાદુ. અંશુલને કહ્યું ટીચરે કે હવે તું જાદુ કર. તે પછી અંશુલે વર્ગ સમક્ષ લીંબુ કાપ્યું. શું કર્યું? ક્લાસમાં શું કર્યું? લીંબુ કાપ્યું. શું અંશુલને ટીચરે જાદુ કરવાનું કહ્યું કે ચાલ તું હવે કંઈક જાદુ કર. ત્યારે અંશુલે શું કર્યું? એક લીંબુ કાપ્યું બધાની સામે. લીંબુમાંથી લોહી જેવું ટપક્યો. લીંબુમાંથી તો સફેદ રસ જ નીકળે ને પાણીનો, તો આમાંથી તો લોહી નીકળ્યું. બધા જોઈ રહ્યા હતા, બધા ગભરાઈ ગયા. લોહી નીકળ્યું, આપણને પણ કંઈક નવું અજુકતું લાગે તો આપણે પણ ગભરાઈ જઈએ છીએ. મનમાં 100 સવાલ ઊભા થાય છે કે આવું શાની રીતે બન્યું હશે, તો આપણે પણ ગભરાઈ જઈએ છીએ ને. તો લો, અંશુલે જાદુ કર્યું, લીંબુ કાપ્યું, લીંબુમાંથી લોહી ટપકવા લાગ્યું. તેમણે તે જાદુ કંપાસના ઝીંડવાથી કરેલું, એટલે કંપાસમાં કંઈક એવું કંઈક મૂક્યું હશે, તે જેને પેલું કટર આવે છે એમનામાં એના ઉપર કંઈક લગાવ્યું હશે, કાં તો લીંબુ ઉપર કંઈક લગાવ્યું હશે, તો એનાથી લીંબુમાંથી લોહી ટપકી કાપવા સાથે ડરેલા બાળકોની બીક. પછી પેલા બાળકો તો ડરી જ જાય ને. ડરેલા બાળકોની બીક આવું જાણ્યા પછી જતી રહી. પછી બધાને ખબર પડી, અંશુલે તો એમને જોડે જાદુ એટલે કે મજાક કર્યું છે, કંપાસમાં આવેલા સાધન વડે કે સાધન ઉપર કંઈક લગાવ્યું હશે, ત્યારે લીંબુમાંથી લોહી જેવું કોઈ પ્રવાહી ટપક્યું હશે. આ બધું જાણી અને પછી બીક બધા બાળકોની જતી રહી કે આવું કંઈ ભૂત હોય ને, કે આવું કોઈ જાદુ હોય નહીં. આપણે મમ્મી રસ કાઢે છે લીંબુનો, ત્યારે કેવું પાણી જેવું રસ નીકળે છે ને, પરંતુ જ્યારે લીંબુનો રસ નીચે જમીન ઉપર પડે છે ત્યારે કેવું સફેદ રંગનું ટપકું થઈ જાય છે, થાય છે કે નહીં? પછી જેમ આપણા કપડાં ઉપર હળદરનો ડાઘ પડી ગયો હોય છે, જ્યારે મમ્મી એને કપડાં ધોવે છે, સાફ કરે છે સાબુથી, ડાઘ જતો નથી, તો એ ડાઘ કંઈ પીળો રહે છે વિદ્યાર્થી મિત્રો? ના, એ ડાઘનો રંગ બદલાઈ જાય છે અને કેવો થઈ જાય છે? લાલ રંગનો થઈ જાય છે ને, લાલ રંગનો. તે જ રીતે આને પણ કંપાસમાં આવેલા સાધનો પર કંઈક રસાયણ એટલે કેમિકલ લગાવ્યું હશે, એ રીતે એણે જાદુ કર્યું અને લીંબુમાંથી લોહી ટપકાવ્યું. પછી બધાને બાળકોને ખબર પડી કે હે, આવું કર્યું તું એણે, તો બધાને બીક ભાગી ગઈ કે આવું હોય નહીં. આપણે મમ્મી ઘરે રસ કાઢે છે તો છરી ચપ્પુની મદદથી લીંબુ કાપે છે, તો કંઈ એમાંથી લાલ રંગ નીકળે છે? તો પછી આ બધું હાથનો કમાલ અને રસાયણ પદ્ધતિ એટલે કે કેમિકલ કે કંઈક લગાવવાથી એ શું કહેવાય, કંપાસના સાધન અથવા લીંબુ પર કંઈક લગાવ્યું હોય તો કાપ્યાની સાથે એ પાણી જોડે ભળી જાય અને એમાંથી લાલ રંગ થઈ જાય. તો પછી આપણે લાગ્યું હોય રે, લીંબુમાંથી તો લોહી નીકળવા માંડી, જાદુ કરીએ છીએ. એ જ રીતે આપણે જાદુગરો જોડે જઈએ છીએ, જોઈએ છીએ ને મોટા જાદુગરો જોઈએ, એ બધા જે જાદુ બતાવે છે એ બધી હાથની કરામત હોય અને રસાયણ એટલે કે વિજ્ઞાનની કરામત હોય છે, કંઈ રિયલમાં એવું સાચું હોતું નથી. હવે આગળ જોઈએ, આ ફકરો આપણે જોયો, એને સમજ્યા. હવે ફકરા વિશે શું પૂછ્યું છે? જોડકા પૂછ્યા છે. શું કીધું છે? જોડકા પૂછ્યા. કોઈ વખત સવાલ જવાબ પણ પૂછી શકે છે. તો શું છે, એક બાજુ જવાબ આપે છે અને એક બાજુ પ્રશ્ન આપ્યા છે. હવે સામે સાચો જવાબ છે અને પ્રશ્નો આપેલા છે. આડા અવળા આ લાઇન્સ છે અને આ બધા આડા અવળા છે. શું છે? આડા અવળા છે. તો આપણે એને ધ્યાનથી જોઈએ. પહેલું શું છે? જયા, મયુર અને ઋતુ. પછી બીજું છે વર્ગમાં. પછી શિક્ષકના કહ્યા પછી જાદુ ઝીંડવાથી થયો એમ જાણતા. આ બધા જવાબો છે. હવે એ જવાબને લગતા અહીં પ્રશ્ન પૂછીશું, પછી એ પ્રશ્નની સાથે જવાબ અને પ્રશ્ન સામસામે જોડકું કરીશું. પરંતુ જ્યારે તમે લખો ત્યારે સામે સાચો જવાબ જ લખજો, એટલે તમને ફાવે. પરીક્ષા દરમિયાન પૂછાય ત્યારે તમે વ્યવસ્થિત રીતે વાંચતા ફાવે. તો ચલો, પહેલો જવાબ શું પૂછ્યો છે ને આપણે, અહીં પ્રશ્ન ગોતવાનો છે. જયા મયુર અને ઋતુ. તો એમને શું થયું હતું? તો અહીં પ્રશ્નોમાં આપણે વાંચીશું દરેક, પછી શું કરીશ. આવી રહ્યું, કોણ ગભરાઈ ગયા. આપણે પ્રશ્ન પૂછ્યો, કોણ ગભરાઈ ગયા. તો કોણ ગભરાયા હતા? જયા, મયુર અને ઋતુ. તો સીધો આપણે એની સાથે જોડીશું, એકને આપણે કોણ ગભરાઈ ગયા સાથે જોડીશું. પછી છે વર્ગમાં. વર્ગમાં શું થયું?
હશે ત્યારે સવાલ જે સવાલ હશે ત્યારે જવાબ એવો બનશે ને, અંશુલે જાદુ ક્યાં કર્યો? આપણે એમ પૂછીએ અંશુલે જાદુ ક્યાં કર્યો તો આપણે એમ કહીએ કે જયામયુર ઋતુ, ના, તો અંશુલનો જાદુ ક્યાં હતો? વર્ગમાં. ક્યાં હતો? વર્ગમાં. તો આપણે વર્ગમાંની સાથે અંશુલે જાદુ ક્યાં કર્યો એ જોતું જોડીશું. હવે આગળ જોઈએ, શિક્ષકના કહ્યા પછી, શિક્ષકના કહ્યા પછી એનું જોડકું છે અંશુલે લીંબુ ક્યારે કાપ્યું. હવે ટીચરે કહ્યું હતું કે ચલ અંશુલ હવે જાદુ તારો બતાવ, ત્યારે અંશુલે લીંબુ કાપ્યું ને, તો અંશુલે લીંબુ ક્યારે કાપ્યું? શિક્ષકના કહ્યા પછી. અંશુલે લીંબુ ક્યારે કાપ્યું? શિક્ષકના કહ્યા પછી. જાદુ ઝીંડવાથી થયો એમ જાણતા ડળેલા બાળકોની બી કેમ જતી રહી? મેં સવાલ પૂછ્યો તમને, બોલો ચલો જવાબ, ડળેલા બાળકોની બી કેમ જતી રહી? તો તમે એમ કહેશો કે પેલું જાદુથી ઝીંડવાથી થયો હતો ને, જાદુ ઝીંડવાથી એ જાણ્યું એટલે બાળકોની બી જતી રહી. આ બધા પ્રશ્નો છે, આપણે આ વાંચીશું, સામે જેનો જવાબ જોઈન્ટ થઈ જશે પરીક્ષા દરમિયાન આ રીતે પૂછાય તો. આપણે ધ્યાનથી પહેલાં વાંચીશું સવાલ, પછી એનો જવાબ સામે જોઈન્ટ કરીશું. સવાલ વાંચશો એટલે જવાબ આવડી જશે, ફાવશે ને, સરસ મજાના છે ને જોડકા. હવે એ જ રીતે આગળના જોડકા પણ આપણે જોઈએ. કયું છે? જેમ આપણે અંશુલનું જાદુ જોયું ભૂતવાળું લીંબુવાળું, તો હવે શું છે? બોધરાજ. બોધરાજ વિશેનું કંઈક છે, ચલો શું છે વાંચીશું. હા ચલો, બોધરાજ તો વળી નિશાળેથી છૂટી, ચલો આ તો સ્કૂલમાં ગયા હતા, હવે છૂટ્યા છે, પછી શું કરે છે એ જોઈએ. છૂટી શહેરમાં, શહેરની બહાર રખડવા જતો. ક્યાં? શહેરમાં જાય ને શહેરની બહાર રખડવા જતો રહેતો. લો, તમે સ્કૂલેથી છૂટો એવા સીધા ક્યાં જાઓ? મમ્મી જોડે, એટલે કે ઘરે જાઓ. આ તો શું છે? બોધરાજ તો વળી સ્કૂલેથી આ છૂટે એવો સીધો રખડવા, રમવા, મમ્મી પપ્પાને કીધા વગર, ઘરે ગયા વગર સીધો શહેર કે શહેરની બહાર રમવા જતો રહેતો. તે પંખી જીવજંતુને ધ્યાનથી જોતો, તે રમવા જતો ને, જ્યાં રખડતો તો ફરતો હતો ત્યાં શું કરતો હતો? પંખી અને જીવજંતુ, જીવજંતુ એટલે કીડી મકોડા, નાની નાની જીવાત હોય ને, પતંગિયા, ઈયળ, એ બધું ધ્યાનથી જોતો. એમ કરતાં તે તેમના વિશે ઘણી અવનવી વાતો શીખી ગયો. લો, ફરવા જતો હતો પણ એ સારું કામ કરતો હતો. લો, શું કરતો હતો? એ બધા વિશે, પંખી જીવાત વિશે બધું સરસ સરસ શીખી ગયો. એને બધે ખબર પડી આ જીવાત છે કે આ પંખી શું છે, એ બધું એના વિશે એને જ્ઞાન મળ્યું. તેને ડર લાગતો ન હતો. પછી એને એ પંખી હોય કે જીવાત હોય કે આપણા ઉપર ઈયળ ચડી ગયા તો કે આપણે કેવો ડાન્સ કરવા લાગીએ છીએ એમ, પછી એને ઈયળથી, પતંગિયાથી, કીડી મકોડાથી કે કોઈ નાની જીવાત બીજી હોય એનાથી એને પછી ડર લાગતો ન હતો. કેમ? તે સ્કૂલેથી છૂટી અને આ બધું જાણવા માટે શહેર અને શહેરની બહાર રખડવા જતો રહેતો. એક કામ આમ જોવા જઈએ તો સારું પણ કહેવાય અને ખરાબ પણ કહેવાય. કેમ ખરાબ? કે મમ્મી પપ્પાને કીધા વગર જવાય. આપણે ગમે ત્યાં ગયા હોય તો મમ્મી પપ્પાને કહ્યા વગર ક્યાંય જવાય નહીં. ચલો આ ફકરો આપણે જોઈએ. હવે એ ફકરા વિશે આપણને શું કરવાનું કીધું છે? જોડકા કીધા છે. અગાઉ પણ આપણે જોડકા જોયા ને, અંશુલે ડર ભગાવ્યો બધાનો, એ જ રીતે હવે આ બોધરાજ વિશે જોડકા છે. તો ચલો જોઈએ, એમાં પણ એ જ રીતે પૂછ્યા છે, જવાબ આપેલા છે અને આપણે સામે એનો પ્રશ્ન આપ્યા છે. તો પહેલાં આપણે બંને વાંચી જવાના, પછી સામસામે જોડકા જોડવાના. હવે મારે કહેવું તો નહીં પડે ને તમને કે એ રીતના જોડવાના. તો ચલો પહેલું જોડકું જોઈએ. બોધરાજ તો શું હતું? નિશાળેથી છૂટી કોણ રખડવા જતું? હા, તમને ન ફાવે આ રીતે ડાયરેક્ટ તો પહેલાં પ્રશ્ન વાંચી લેવાનું. બોધરાજ ક્યાં રખડવા જતો હતો? હા, બોધરાજ ક્યાં રખડવા જતો હતો? આપણે એમ કહીએ શહેરમાં અથવા શહેર બહાર, મળી ગયું એ રીતે. પછી બીજું છે, નિશાળેથી છૂટી બોધરાજ શું કરતો હતો? શું કરતો હતો? રખડતો હતો. પછી કદાચ આપ તમને એમ ન ફાવે, અહીં રખડતો લખ્યો છે, રખડતો હવે કોની સાથે આપણે જોઈન્ટ કરીએ? નિશાળેથી છૂટી બોધરાજ શું કરતો હતો? એમ ન ફાવે તો પહેલાં પ્રશ્ન વાંચવાના, પછી એની સામેનો જવાબ જોવાનો. હું એ રીતે તમને શીખવાડું છું, પહેલાં પેલી રીતે જવાબ શીખવાડે, આ રીતે હું શીખવાડે, તમને જે રીત ફાવે એ પરીક્ષામાં કરજો. નિશાળેથી છૂટી કોણ રખડવા જતું? કોણ રખડવા જતું હતું? બોધરાજ. જવાબ મળી ગયો, બોધરાજ. નિશાળેથી છૂટી કોણ રખડવા જતું હતું? બોધરાજ. પછી આગળનું શું છે જોડકું, પ્રશ્ન પૂછું. બોધરાજ જીવજંતુ પક્ષીઓ વિશે કેવી રીતે જાણકાર બન્યો? કેવી રીતે? ધ્યાનથી જોઈ જોઈને.
ધ્યાનથી જોઈ જોઈને બોધરાજ ક્યારે રખડવા જતો હતો, નિશાળેથી છૂટીને. તમને એ રીતે ફાવ્યું તો એ રીતે કરો. હવે આ રીતે બોધરાજ નિશાળેથી છૂટી કોણ રખડવા જતું? શહેરમાં, શહેર બહાર. બોધરાજ ક્યાં રખડવા જતો એ રીતે પણ થઈ શકે. પછી શું છે? ધ્યાનથી જોઈ જોઈને. બોધરા જીવજંતુ પક્ષીઓ વિશે કેવી રીતે જાણકાર બન્યો એ રીતે પણ લખી શકાય. નિશાળેથી છૂટી બોધરાજ ક્યારે રખડવા જતો? રખડતો. નિશાળેથી છૂટી બોધરાજ શું કરતો? જે રીતે આમથી આમ, આમથી આમ, તમને જે રીતે ફાવે પરીક્ષામાં તમે સાચા જોડકા જોડજો, સાચો જવાબ લખજો. હવે આપણે આગળ અંશુલની જોયું, હવે બોધરાજનું જોયું, હવે કોના વિશે જોવું છે એ આગળ જોઈએ. મજા પડે છે ને? નવું ગુજરાતી, નવા નવા કિસ્સા. હવે આગળ કોણ છે? નવ વર્ષનો દિવ્યેશ. હવે દિવ્યેશની વાત આવી છે. દિવ્યેશ શાળાના સમય પહેલાં અને પછી તેના પપ્પાને કામમાં ટેકો કરે. તમે કરો છો ઘરે અત્યારે મમ્મી પપ્પાને ટેકો? ખબર નહીં, ઘણા કરી અને ઘણા ન પણ કરી, પણ કરવું જોઈએ. મમ્મી પપ્પાને હંમેશા કામમાં મદદ કરવી જોઈએ, એ સારી બાબત છે. તો શું કરતો હતો? નવ વર્ષનો દિવ્યેશ એટલે કે તમારા જેટલી જ ઉંમર, શાળાનો સમય પહેલાં અને પછી, શાળાએ એટલે સ્કૂલે જવાના પહેલાં અને સ્કૂલેથી આવ્યા પછી એ શું કરતો હતો? એના પપ્પાને મદદ કરતો હતો. જે એનો પપ્પા કંઈ કામ કરતા હશે એમાં એને મદદ કરતો હતો. તે જેટલો મહેનતુ તેટલો જ હોશિયાર. પાછો એવો તેવો નહોતો, એ મહેનતુ પણ હતો અને ભણવામાં પણ હોશિયાર હતો. અને અવનવું બનાવવામાં પ્રવીણ, પ્રવીણ એટલે પારંગત, એમાં એની હોશિયારી એટલે એને અવનવું બનાવવાની એને ટેકનિક આવડતી હતી અને પ્રવીણ એટલે કે હોશિયાર હતો. મિત્રોના જન્મદિવસે, એ પોતાના ફ્રેન્ડના જન્મદિવસે વેસ્ટમાંથી બેસ્ટ, હવે જે વેસ્ટ કર્યું હોય આપણે, તૂટી ભંગાર થઈ ગયું હોય અને નાખી દેવાનું હોય, એમાંથી વેસ્ટ કરી એટલે સારી રીતે કરી ભેટ બનાવી બધાને આપતો. ભંગાર હવે આપણે તૂટેલી બોટલ હોય તો આપણે શું કરીએ? ભંગારમાં નાખી દઈએ. પણ નહીં, દિવ્યેશ એ તૂટેલી બોટલને પણ વાપરી એનું કંઈક ટેકનિક કરી એટલે કે એમાં કંઈક ઉમેરો કરી, કંઈક એમાં ડિઝાઇન કે કંઈ પણ કરી અને વપરાશ માટે ઉપયોગવાળી વસ્તુ બનાવી, એ વસ્તુઓ બનાવી એ શું કરતો હતો? પોતાના ફ્રેન્ડ હતા એમનો બર્થડે આવે ત્યારે એ લોકોને ગિફ્ટ આપતો હતો. શું? વેસ્ટમાંથી બેસ્ટ બનાવી અને બધાને ગિફ્ટ આપતો હતો. હવે આપણે ઉપર જોડકા જોયા, હવે નીચે શું પૂછાય છે જોઈએ. આપેલ જવાબ માટે ઉપરનો ફકરો ફરીથી વાંચી પ્રશ્નો બનાવો. આ ફકરાને વાંચવાના છે અને આપણે એના લગતા પ્રશ્નો બનાવવાના છે. અહીં આપણે જોડકા જોયા એમાં એ જ રીતે હતું, એક બાજુ જવાબ અને એક બાજુ સવાલ, એક બાજુ જવાબ અને એક બાજુ સવાલ. તો આ પણ એ રીતે જ થશે. અહીં જવાબ આપી દીધા છે પણ આપણે જાતે હવે પ્રશ્ન બનાવવાના રહેશે. અહીં જવાબ આપી દીધા છે, હવે આપણે જાતે પ્રશ્ન બનાવવાના રહેશે. તો ચલો, પહેલું શું છે? દિવ્યેશ. હવે દિવ્યેશ શું છે એમ લખે, દિવ્યેશ, દિવ્યેશની ઉંમર કેટલા વર્ષ એવું લખી શકાય નહીં, પણ એમ લખીશું દિવ્યેશ શું છે. પપ્પાને કામમાં ટેકો કોણ કરતું હતું? તો જવાબ સીધો આવશે દિવ્યેશ. પપ્પાને કામમાં ટેકો કોણ કરતું હતું? આ રીતે પરીક્ષામાં પૂછાય. આપણે ફકરો બરાબર વાંચવાનો અને પછી પ્રશ્ન બનાવવાનો. તો પ્રશ્ન પૂછાયો તો જવાબ લખવાનો, જવાબ પૂછાયો તો આપણે પ્રશ્ન લખવાનો. પછી બીજો શું પૂછ્યું છે? નવ વર્ષનો જવાબ છે. નવ વર્ષ એ કઈ રીતે આપણે સવાલ એનો કરીશું? તો એમ કરે, દિવ્યેશ કેટલા વર્ષનો છે? પૂછાય ને એમ જવાબ, નવ વર્ષનો દિવ્યેશ કેટલા વર્ષનો છે? તો એનો જવાબ થશે નવ વર્ષ. હવે ત્રીજી, વસ્તુઓ બનાવવામાં શું વસ્તુ બનાવવા, આવો જવાબ શેના માટે વપરાય? તો આપણે શું કહ્યું? તો દિવ્યેશ શું બનાવવામાં પારંગત હતો? અને દરેકની પાછળ ખાસ ધ્યાન રાખવાનું શું છે? પ્રશ્નાર્થ ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન. તો વસ્તુઓ બનાવ, તો આપણે સવાલ કરીશું દિવ્યેશ શું બનાવવામાં પારંગત હતો? વસ્તુઓ બનાવવામાં. હવે એ રીતે ચોથો, શાળા સમય સિવાય દિવ્યેશ પપ્પાને ક્યારે મદદ કરતો હતો? શાળાનો જે સમય હતો પહેલાં અને પછી, તો આપણે શું લખીશું સવાલ એનો? દિવ્યેશ પપ્પાને ક્યારે મદદ કરતો હતો શાળા સમય સિવાય?
જન્મદિવસે જવાબ છે જન્મદિવસે એનો સવાલ શું બનાવીશું દિવ્યેશ મિત્રોને ભેટ ક્યારે આપતો તો જન્મદિવસે એમને ભેટ અપાય ના તો દિવ્યેશ મિત્રોને ભેટ ક્યારે આપતો જન્મદિવસે પછી છઠ્ઠું છે વેસ્ટ નકામી વસ્તુમાંથી બતાવ્યું હતું ને વેસ્ટમાંથી બેસ્ટ તો દિવ્યેશ ભેટ શેમાંથી બનાવતો હતો દિવ્યેશ ભેટ શેમાંથી બનાવતો વેસ્ટમાંથી બેસ્ટ કરતો હતો ને વેસ્ટમાંથી બેસ્ટ તો વેસ્ટમાંથી નકામી વસ્તુમાંથી તો આ રીતે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી મિત્રો સવાલના જવાબ ડાયરેક્ટ અહીં જવાબ આ રીતે પૂછાય તો આપણે સામે એનો સવાલ લખવાનો એ આ જવાબ આપ્યો છે આપણે ઊંધો એનો સવાલ કરવાનો અત્યાર સુધી આપણે જોડકા જોયા જોડકામાં પણ જવાબ આપેલા હતા એનો આપણે સામે સવાલ પૂછતા હતા તમને જે રીતે ફાવે એમ પહેલાં ફકરો વાંચવાનો એકદમ ધ્યાનથી ફકરો વાંચીશું અને પછી જ એના સામે જે યોગ્ય સવાલનો જવાબ હોય કે યોગ્ય વાક્ય આવતું હોય એ લખીશું જેમ કે એમ પૂછાય નવ વર્ષ હવે એ જવાબ આપણે બોલવો નવ વર્ષ તમને કોઈ એમ પૂછ્યું કે તમારી ઉંમર કેટલી છે તો તમે એમ કહો કે નવ વર્ષ દસ વર્ષ આઠ વર્ષ પણ આપણે પૂછ્યું હોય ત્યારે તો આપણે એનો સવાલ કરવો પડે ને કે તમારી ઉંમર કેટલી છે ત્યારે આપણે કહીશું દસ વર્ષ તો એમ દિવ્યેશ કેટલા વર્ષનો છે અથવા એમ પણ લખે દિવ્યેશની ઉંમર કેટલી છે નવ વર્ષ એ રીતે આપણે સવાલ પૂછ્યા અને સામે એના જવાબ આપેલ હોય છે સવાલ પૂછવાના છે અને જવાબ આપેલ છે પરીક્ષામાં જે રીતે પૂછાય તે રીતે ધ્યાનથી તમે લખજો મેં તમને બરાબર શીખવાડ્યું છે તમે ધ્યાનથી કરજો ફકરો વાંચવાનો દરેક ફકરા વાંચવાના પછી એને લખતા જવાબ આપણે લખીશું સામે એનું યોગ્ય વાક્ય જોડવું હોય તો જોડવાનું અથવા યોગ્ય વાક્ય લખવાનું હોય તો લખીશું આ નવું છે એટલે તમને ઓછું ફાવે પણ મેં તમને વારંવાર શીખવાડ્યું છે એટલે તમને સરસ રીતે આવડી ગયું હશે હવે આગળ જોઈએ પ્રવૃત્તિ શું પ્રવૃત્તિ છે આગળની લો હવે એ જ રીતે બીજી પ્રવૃત્તિ આવી પહેલાં આપણે અંશુલ બોધરાજ અને દિવ્યેશને જોયા હવે કોણ છે બપોરે મંછી મિન્ટુડાને રામજી બાપાને ખેતરે લઈ ગઈ મંછી હશે એ મિન્ટુડો એનો ફ્રેન્ડ હશે એને ક્યાં ગઈ રામજી બાપાના ખેતરે લઈ ગઈ ગામડાનો કિસ્સો છે બાપા કહે એક શરતે રહેવા દઉં કે અહીં તમે ભલે ખેતરમાં આવ્યા છો ઘરે જતા રહો એમ કહેતા હતા પણ જો તમારે રહેવું હોય તો એક શરત છે તારે કામમાં ટેકો કરવાનો લો શું કહ્યું બંને જણને તમારે લોકોએ બંને કામમાં મને મદદ કરવાની ગોળના થપ્પા જોયા પછી મિન્ટુડો તો ત્યાં રહેવા ઉછળી પડેલો ગોળ હશે ગોળ 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 તો તમે જોયો જ હશે એના થપ્પા જોઈએ અને મિન્ટુડાને તો ત્યાં રહેવાનું ગમી ગયું અને મજા પડી તમે પણ જ્યારે ગામડે જાઓ ત્યારે તમને ખેતરે જવાનું ગમે છે ખેતરે જવાનું ખેતરનું કામ કરવાનું તમને ગમે છે કેમ કે તે નવું છે એટલા માટે તમને ગમે છે નવું કંઈક શીખવા મળે એટલા માટે તમને એ ગમે છે આ મિન્ટુડો એને પણ મિન્ટુડાને પણ મંછી ખેતરે લઈ ગઈ રામજી બાપાના ત્યારે એમણે કહ્યું કે મને મદદ કરવી પડશે એમને એમ તો હું તમને અહીં ખેતરમાં બેસવા ન દઉં અથવા ઘરે જતા રહું ત્યારે એમણે કહ્યું સારું અમે મદદ કરીશું કામમાં તમને મદદ કરીશું તો પછી એને શું જોયું મિન્ટુડાએ ગોળના થપ્પા જોયા એટલે કે ગોળના આપણે બહુ બધા ગોળ ભેગા કર્યા હોય તો એકબીજા ઉપર ગોઠવેલ હોય ને એ રીતે ગોળના થપ્પા જોયા અને એ જોઈને મિન્ટુડાને ત્યાં રહેવા ઉછળી પડે કેમ એને નવું લાગ્યું તમને નવું લાગે અને પછી તમને ત્યાં એમ કીધું કે અહીં બેસો બિસ્કિટની ફેક્ટરીમાં લઈ ગયા હોય હવે બિસ્કિટના થપ્પા જોઈને તમને ગમે કે ના ગમે એમ એને પણ એવું નવું લાગ્યું તો એને ત્યાં રહેવા માટે ઉછળી પડ્યો હવે એના જેમ આપણે જોડકા જોયા સવાલના જવાબ બન્યા એ જ રીતે અહીં સવાલ આપ્યા છે હવે આપણે જવાબ બનાવવાના છે ટૂંકમાં જવાબ લખો માત્ર એનું નામ જ લખવાનું છે મોટા આખા વાક્યમાં જવાબ લખવાના નથી કોણ છે મિન્ટુ કોણ હતું મેઇન મિન્ટુ ક્યાં ગયા બધા મિન્ટુ અને મંછી ક્યાં ગયા રામજી બાપાના ખેતરે ક્યાં ગયા રામજી બાપાના ખેતરે શું પછી એમને ક્યાં રોકાવા માટે શું કરવા શું કરે તો રોકાઈ શકે તો કામમાં ટેકો કરવા માટે કામમાં ટેકો કરવા માટે રાખ્યા ક્યારે ગયા હતા બપોરે કેમ ગોળના થપ્પા કરવા કેમ ગોળના થપ્પા કરવા લઈ ગયા ને કોને મંછી કોણ લઈ ગયું મંછી
પડી ખબર? આ રીતે પણ પૂછાઈ શકે છે. આ ખાસ ધ્યાન રાખજો. આ નાના નાના શબ્દોમાં સવાલ પૂછાયા છે એટલે આપણે પણ શબ્દોમાં જ જવાબ લખીશું, પરંતુ શબ્દ કઈ રીતે પૂછાય એ ખાસ ધ્યાન રાખવાનું, આડાઅવળા જવાબ થઈ ન જાય. હવે આગળ જોઈએ, જોડકા જોડો તે પછી દરેક સવાલ જવાબની જોડ ફટાફટ બોલો. હવે એ જ રીતે આપણે અત્યાર સુધી જોઈએ એ જ રીતે પ્રશ્નના જવાબ જ કરવાના છે બસ, અને જોડકા જ જોડે રાખો. બોલો કેમ, તો એમ. કેમ એમ, જવાબ પૂછે કેમ આમ કરે છે તો એમ જ કર્યું. કેવી રીતે, તો આમ. આ રીતે કેવી રીતે, આ રીતે. આ જવાબ કેવી રીતે આવ્યો આપણે કહીએ છીએ તો આ રીતે. શું આ પેલું કે તે, શું સાથે આપણે જવાબ આપે, શું છે આ તારી પાસે, પેલું શું છે કે તે શું છે આપણે નથી કહેતા. ક્યારે, ત્યારે તે સમયે. તું ક્યાં ગયો હતો આ સમયે, ક્યારે તે સમયે તું ફરવા ગયો હતો એમ નથી કહેતા. કોણ, તો હું, અમે ને તમે. કોણ 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 કઈ ગયા હતા ફરવા માટે, તો હું અને અમે બધા ગયા હતા એમ કહીએ છીએ ને. ક્યાં, અહીં કે ત્યાં. અહીં કે ત્યાં, તો કેમ એમ. કેવી રીતે, આમ આ રીતે. શું આ પેલું કે તે. ક્યારે, ત્યારે તે સમયે. કોણ, હું, અમે અને તમે. ક્યાં, અહીં કે ત્યાં. આ રીતે પરીક્ષામાં પૂછાય જોડકા તો સામ સામે સરસ રીતે જોડવાના. હવે એ જ રીતે આગળ પાછા એવા બીજા આવ્યા છે. ચલો જોઈએ કેમ. કેમ કર્યું તું, કંઈક કારણ, તમે કંઈક કર્યું હોય ઘટના વટના ત્યારે પૂછે ને, તો કેમ કારણ માટે વપરાય. શું વસ્તુ, શબ્દ, વાક્ય અથવા વાત માટે. કોણ, જેના પર ક્રિયાની અસર થાય તે. કોણ, કોણ એટલે જુઓ ક્યાં છે, કોણ છે તો ક્યાં છે, કરનાર વ્યક્તિ. અહીં ધ્યાન રાખજો, અહીં ગૂંચળું થઈ ગયેલું છે. કોણ તો કરનાર વ્યક્તિ. કોણ, કરનાર વ્યક્તિ. કોને તો ક્યાં જોડાય છે, જેના પર ક્રિયા કરવાની હતી. કોને માર પડવાનો છે એમ કહીએ છીએ ને એમ. ક્યાં, ક્યાં જવાનું છે, કઈ જગ્યાએ જાઓ છો એ કહીએ છીએ. શા માટે, રીત અથવા કારણ. શા માટે જવું છે, કારણ કહો મને. કઈ રીતે, તો રીત. આ તારી રીત કઈ રીતની છે એ. કેટલું, કેટલા. કેટલી સંખ્યા છે, કેટલા પ્રમાણમાં છે, કેટલો જથ્થો છે એમ. ક્યારે, કયા સમયે ફરવા જાય છે. ક્યારે કહીએ છીએ ને એ રીતે. કેમ, તો વસ્તુ, શબ્દ. કેમ તો કારણ. કેમ તો કારણ. શું વસ્તુ, શબ્દ, વાક્ય, વાત. શું વસ્તુ, શબ્દ, વાક્ય, વાત. કોણ, જુઓ ક્યાં જાય છે. કોણ, કરનાર વ્યક્તિ. પછી કોને, કોને ચાર નંબરનું ક્યાં જાય છે, જેના પર ક્રિયા થવાની છે, માર પડવાનો છે એને. ક્યાં, તો જગ્યા. શા માટે, રીત કારણ. કઈ રીતે, રીત માટે. પછી કેટલું, કેટલા, જથ્થા માટે. ક્યારે, સમય. આ બધા પ્રશ્ન છે એના આપણે આ રીતે જવાબ આપવાના હોય ત્યારે એમાં વાપરીએ છીએ. હવે આગળ શું છે, ગીતડું ગાશું એક ચણો ખાડામાં પડે. મજા આવે છે એમ, વારંવાર ગાય જ રાખો તમે લોકો, અભિનય કરો. ચલો આ બધા અભિનય કરવાના છે. બિલાડીની જેમ દૂધ પીઓ, કેવું ચપટ ચપટ. ભૂખી વ્યક્તિની જેમ ખાઓ અને બોલો, કેવું બોલાય છે એ કરો. દાંતની સફાઈ અને કોગળા કરો, રોજ સવારે કરીએ જ છીએ. તમને પણ દાંત આવવાની શરૂઆત થઈ છે? હા, જ આપણને થઈ હશે. કેટલાય પડી ગયા હશે, કેટલાય નવા ઉગ્યા હશે. થાય છે કે નહીં? તો આપણો ભાગ ચાર અહીં પૂરો થાય છે. હવે ભાગ ચારનું, ભાગ ત્રણ સુધીનું જે હોમવર્ક કર્યું છે એના નીચે નીચે ચાલુ કરીશું. ભાગ ચારમાં શું હોમવર્ક કરીશું, ચલો લખી જોઈ લે. 19-20 આખું પેજ લખીશું. અહીંયા ઉપરના વાક્ય લખીશું, તમને જે ગમે એ વાક્ય તમારે જાતે બનાવીને રમૂજીવાળા વાક્ય લખવાના. ફકરો લખીશું, એની સામે જોડકા. પછી બોધરાજવાળો ફકરો લખીશું, એના લગતા જોડકા લખીશું. દિવ્યેશવાળો ફકરો લખીશું, એના સવાલ જવાબ લખીશું. પછી આગળ છે મંચી અને મંટુડાવાળું લખીશું, એના સવાલ જવાબ લખીશું. પછી જોડકા લખીશું, આ જોડકા લખીશું. ત્યાં સુધી આપણે લેસન કરીશું. આ ગીતડું ગાશું એ તો આપણે ગાવાનું છે, અભિનય કરો એ કરવાનું નથી, એ લખવાનું નથી. આપણે અહીં સુધી લેસન કરીશું તો આપણે સ્વચ્છ, સુંદર અને જોડણી ભૂલ ન પડે તે રીતે ભાગ ચારનું લેસન આપણે ગુજરાતી વિષયના ચોપડામાં કરીશું. તો હવે મળીશું આગળના પિરિયડમાં. આવજો વિદ્યાર્થી મિત્રો.